તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં દ્રવ્યના કણોની લાક્ષણિકતા વિશે વાત કરીશું. દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં જે પ્રવૃત્તિઓ વિશે વાત કરી એમાં જોયું કે ખાંડ, મીઠું, ડેટોલ કે પોટેશિયમ પરમેંગેનેટના કણો પાણીમાં એક સરખા પ્રમાણમાં વહેંચાય છે. તેવી જ રીતે જ્યારે આપણે ચા, કોફી કે લીંબુ પાણી બનાવીએ ત્યારે એક પ્રકારના દ્રવ્યના કણો બીજા પ્રકારના દ્રવ્યના કણો વચ્ચેના સ્થાનોમાં ગોઠવાય છે. તે દર્શાવે છે કે દ્રવ્યના કણોની વચ્ચે અવકાશ રહેલો છે. મિત્રો, અગાઉની પ્રવૃત્તિની વાત કરીએ તો આપણે જોયું હતું કે પાણીના કણોની વચ્ચેની જગ્યામાં મીઠાના કણો ગોઠવાય છે. તેના પરથી કહી શકાય કે દ્રવ્યના કણોની વચ્ચે અવકાશ છે. આ ઉપરાંત દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે તે સમજવા એક પ્રવૃત્તિથી શરૂઆત કરીશું. તમારા વર્ગના કોઈ એક ખૂણામાં સળગાવ્યા વગરની અગરબત્તી મૂકો. તેની સુગંધ લેવા તમારે તેની કેટલી નજીક જવું પડશે? હવે આ અગરબત્તીને સળગાવો, શું થશે? શું દૂરથી આપણને તેની સુગંધ મળે છે? તમારા અવલોકન નોંધો. મિત્રો, જ્યારે વર્ગમાં એક બાજુ પર સળગ્યા વગરની અગરબત્તી મૂકી રાખીએ તો તેની સુગંધ લેવા આપણે અગરબત્તીની નજીક જવું પડે છે. પરંતુ જ્યારે અગરબત્તીને સળગાવીએ ત્યારે તેની સુવાસ આખા ઓરડામાં ફેલાઈ જાય છે. વધુ એક પ્રવૃત્તિ જોઈએ. પાણીથી ભરેલા બે બીકર લો. ભૂરી અથવા લાલશાહીનું એક ટીપું પ્રથમ બીકરની દિવાલ પર ધ્યાનપૂર્વક મૂકો. બીજા બીકરમાં તે જ પ્રમાણે મધનું એક ટીપું મૂકો. તે બંને બીકરમાંના દ્રાવણને તમારા ઘર અથવા વર્ગના કોઈ એક ખૂણામાં હલાવ્યા વિના રાખી મૂકો. તમારા અવલોકન નોંધો. શાહીનું ટીપું ઉમેર્યા પછી તરત તમે શું અવલોકન કર્યું? મધનું ટીપું ઉમેર્યા પછી તમે તરત શું અવલોકન કર્યું? શાહીના રંગને એક સમાન રીતે પાણીમાં ફેલાતા કેટલા દિવસ અથવા કલાક લાગે છે? વધુ એક પ્રવૃત્તિ કરીએ. ગરમ પાણી ભરેલા એક પાત્રમાં તથા ઠંડા પાણી ભરેલા બીજા પાત્રમાં કોપર સલ્ફેટ અથવા પોટેશિયમ પરમેંગેનેટ સ્ફટિકનો એક કણ મૂકી તેને એક બાજુ પર રાખી મૂકો. દ્રાવણને હલાવશો નહીં, સ્ફટિકને તળિયે બેસવા દો. પાત્રમાં ઘન સ્ફટિક કણની બરાબર ઉપરના ભાગમાં શું દેખાય છે? સમય પસાર થતા શું થાય છે? તેના દ્વારા ઘન અને પ્રવાહી કણો વિશે શું ખ્યાલ આવે છે? શું તાપમાન બદલાતા મિશ્ર થવાનો દર બદલાય છે? શા માટે અને કેવી રીતે? તો મિત્રો, ઉપર્યુક્ત પ્રવૃત્તિઓને આધારે આપણે નીચેના તારણ પર પહોંચી શકીએ. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે તે ગતિ ઉર્જા ધરાવે છે. તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ વધે છે, જેથી કહી શકાય કે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા પણ વધે છે. ઉપરની ત્રણેય પ્રવૃત્તિમાં આપણે જોયું કે દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્રિત થયેલા હોય છે. કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચેના અવકાશમાં બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે અને સમાન રીતે મિશ્ર થાય છે, તો બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ એટલે કે ડિફ્યુઝન કહે છે. આપણે જોઈ શકીએ કે જ્યારે તાપમાન વધારવામાં આવે ત્યારે આ પ્રસરણ ઝડપી બને છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. એક પ્રવૃત્તિથી શરૂઆત કરીએ. તમે આ રમતને મેદાનમાં રમો. નીચે બતાવ્યા પ્રમાણે ચાર જૂથ બનાવી માનવ સાંકળ રચો. પ્રથમ જૂથ ઇદુમિશ્મી નૃત્યકારની માફક એકબીજાને પાછળની બાજુએથી હાથ પરોવી પકડી લેશે. બીજું જૂથ એકબીજાના હાથ પકડીને માનવ સાંકળ બનાવશે. ત્રીજું જૂથ માત્ર આંગળીના ટેરવાના સ્પર્શથી માનવ સાંકળ બનાવશે. ચોથું જૂથ આ ત્રણેય જૂથમાં રચાયેલી સાંકળોને એક પછી એક તોડીને શક્ય તેટલા નાના જૂથ બનાવવાનો પ્રયત્ન કરશે. તો તમે કહી શકો કે કયું જૂથ સરળતાથી તૂટ્યું હશે? મિત્રો, જ્યારે જૂથમાં એકબીજાની પાછળથી હાથ પકડીને પરોવવામાં આવે છે તે જૂથ એકબીજાની સાથે મજબૂતાઈથી જોડાયેલું હશે. પરંતુ જે જૂથ માત્ર આંગળીના ટેરવાના સ્પર્શથી જોડાયેલું છે એ જૂથ સરળતાથી તૂટી જશે, કારણ કે તેઓ એકબીજાની સાથે એટલી મજબૂતાઈથી જોડાયેલા નથી. ત્યારબાદ વધુ એક પ્રવૃત્તિ કરીએ. એક લોખંડની ખીલી, ચોકનો ટુકડો અને રબર બેન્ડ લો. તેને હથોડી વડે પ્રહાર કરીને, કાપીને અથવા ખેંચીને તોડવાનો પ્રયત્ન કરો. ઉપર્યુક્ત ત્રણેય પદાર્થો પૈકી શેમાં એકબીજા સાથે કણો પ્રબળતાથી જોડાયેલા હશે? મિત્રો, આપણે જાણીએ છીએ કે ચોકના ટુકડાને કાપીને તોડી શકાય. તમે તેને હાથ વડે પણ તોડી શકો છો. રબર બેન્ડને ખેંચીને તોડી શકાય છે. પરંતુ લોખંડની ખીલીમાં આવેલા કણો એકબીજાની સાથે પ્રબળતાથી જોડાયેલા હોય છે, તેથી તેમને તોડવા થોડા વધારે મુશ્કેલ છે. હવે પાણીનો નળ ખોલીને
આંગળી વડે પાણીના પ્રવાહને અટકાવવાનો પ્રયત્ન કરો. શું પાણીનો પ્રવાહ આ રીતે અટકાવી શકાય? શા માટે પાણીનો પ્રવાહ અટકાવી શકાતો નથી? મિત્રો, જ્યારે તમે નળ ખોલો છો ત્યારે તેમાંથી પાણીના અણુઓ ખૂબ જ વધારે ઝડપથી બહાર નીકળે છે. તેમની ઝડપને રોકવી થોડી મુશ્કેલ છે. આ ત્રણેય પ્રવૃત્તિઓ સૂચવે છે કે દ્રવ્યના કણોની વચ્ચે એક બળ કાર્યરત હોય છે. આ બળ કણોને એકબીજાની સાથે જકડી રાખે છે. દ્રવ્યના કણો વચ્ચેનું આ પ્રકારનું આકર્ષણ બળ એક કરતા બીજા દ્રવ્યમાં અલગ અલગ હોય છે.